આજે આપણે આ લેક્ચરની અંદર જે આપણો નવો સબ્જેક્ટ શરૂઆત કરીએ છીએ ઉદ્યોગ સાહસિકતા એની અંદર જે ઉદ્યોગ સાહસિકતા એટલે કે ઇન્ટરપ્રેન્યુઅરશીપ ડેવલપમેન્ટ છે ઈડી બરાબર એના વિશે ચર્ચા કરવાની છે એમાં આપણું તમારા સિલેબસનું જે પ્રથમ યુનિટ છે ઉદ્યોગ સાહસિકતા પરિચય એના વિશે સમજૂતી મેળવવાની છે તો આ યુનિટની અંદર તમારે શાની શાની સમજૂતી મેળવવાની છે તો આપણે સિલેબસના આગળના લેક્ચર જે હતા એની અંદર આપણે ચર્ચા કરી ચૂકીએ છીએ પ્લે લિસ્ટની અંદર જશો અને સેમેસ્ટર વન છે એની અંદર જઈશું એટલે તમને ઈડીપી એટલે કે ઉદ્યોગ સાહસિકતાનો જે આપણો સબ્જેક્ટ છે એના સિલેબસ વિશે પૂરેપૂરી સંપૂર્ણ ડિટેલમાં મેં વિડીયો મૂકેલો છે તો સમજૂતી તમને એના સિલેબસ વિશે મળી જશે વિદ્યાર્થી મિત્રો તો આપણે આ લેક્ચરની અંદર શરૂઆત કરીએ છીએ તમારું પ્રથમ યુનિટ ઉદ્યોગ સાહસિકતાનો છે તો એના વિશે સમજૂતી મેળવવાની છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો બરાબર અને જ્યાં જરૂર લાગે ત્યાં નોંધ કરતા રહેજો મહત્વના પોઈન્ટ્સ જે છે તો અહીંયા આપણે પ્રથમ આ લેક્ચરમાં આપણે ઉદ્યોગ સાહસિકતાનો અર્થ અને તેની વ્યાખ્યા આ જે આપણો પહેલો પોઈન્ટ છે એના વિશે ચર્ચા કરવાની છે કારણ કે આપણે જો વધારે ડીપની અંદર વધારે ચર્ચા કરીશું તો ખૂબ જ વિડીયો આપણો લાંબો થઈ જશે લક્ષણો જોઈશું મહત્ત્વ તો આપણે એક એક પોઈન્ટ માટેનો એક 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 વિડીયો આપણે અહીંયા રજૂ કરીશું જેથી કરીને તમે ઓછા સમય માં તમે સમજી શકો વધારે આપણે થિયરીઝના વિડીયો જો લાંબા કરશું તો બોરિંગ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો એટલા માટે આપણે એક એક પોઈન્ટ વિશે ચર્ચા કરીશું તો આ વિડીયોની અંદર આ વિડીયોને તમે અંત સુધી ખાસ જુઓ જેથી કરીને તમને ખ્યાલ આવે કે એન્ટરપ્રેન્યુઅર કોને કહેવામાં આવે છે બરાબર તો શરૂઆત કરીએ સૌપ્રથમ તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મેં અહીંયા એની મહત્વની જે વ્યાખ્યા છે એ નોંધીને રાખી છે આમ તો ઘણી બધી વ્યાખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા લેખકો દ્વારા એની વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવી છે તો એની અંદર સૌ જે પ્રશ્ન ઉપસ્થિત થાય કે એન્ટર ઉદ્યોગ સાહસિક છે એ કોને કહેવાય ઉદ્યોગ સાહસિકની અંદર શું હોવું જોઈએ તો ઉદ્યોગ સાહસિક વિદ્યાર્થી મિત્રો એને કહેવામાં આવે છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અને સ્ક્રીનશોટ પાડીને આ વિગતો નોંધી પણ શકો છો તમે કે એની અંદર કોઈ વિશિષ્ટ કૌશલ્ય હોય કંઈક આવડત ધરાવતો હોય કંઈક જ્ઞાન હોય એનામાં નવું નવું સૂજ એ ધરાવતો હોય અને આર્થિક લાભ મેળવવાના હેતુસર એ બિનપુનરાવર્તિત પ્રકારની પ્રવૃત્તિ કરતો હોય એટલે શું કે ભાઈ એ પ્રવૃત્તિ જે કરશે ને એ ક્યાંય પહેલાં તમે એ પ્રવૃત્તિને જોઈ હશે નહીં દાખલા તરીકે કોઈક વ્યક્તિએ નવી કંઈક વસ્તુ લોન્ચ કરી પ્રોડક્ટ લોન્ચ કરી તો એ પ્રોડક્ટ તમે આગળ બીજા પાસે ક્યાંય જોઈ નહીં હોય કારણ કે એનું કૌશલ્ય હતું એની આવડત હતી એ બધું એમાં એપ્લાય કર્યું અને એ બહાર પાડી તો એવું જે વ્યક્તિની અંદર જોવા મળતું હશે તો એ વ્યક્તિને આપણે ઉદ્યોગ સાહસ કર્યો છે એવું આપણે કહી શકીએ છીએ એની ઉદ્યોગ સાહસિકો છે એ નવા વિચારો જન્માવે છે એટલે કે નવા નવા થિંકિંગ ડેવલોપ કરતા હોય છે નવી નવી યોજનાઓ લાવતા હોય છે અને નાણાંકીય વ્યવસ્થા કરતા હોય છે સાથે સાથે ચીજવસ્તુઓ હોય કે સેવાનું ઉત્પાદન પણ કરે છે અને વિતરણ કેવી રીતના કરવું વેચાણ કેવી રીતના કરવું એ પણ ધ્યાનમાં રાખે છે અને કેટલો નફો મળે છે એ નફાને પણ ધ્યાનમાં રાખીને વસ્તુનું વેચાણ કરતા હોય છે અને એને જો કંઈ જણાય કે આપણે પ્ર આ જે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ આવા પ્રયત્નો કરી રહ્યા છે એ સમાજ કે રાષ્ટ્રની જે ચીજવસ્તુઓ કે સેવાઓની માંગમાં પોષાય તેમ છે કે નહીં તો એને પણ ધ્યાનમાં રાખે છે સાથે સાથે એ પણ જોવે છે કે આપણી જે ધંધાકીય પ્રવૃત્તિ છે એનાથી રોજગારી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એનું સર્જન થાય છે કે નથી થતું રાષ્ટ્રના ઘડતરની અંદર આપણો કેટલો આર્થિક ફાળો રહેલો છે વિદ્યાર્થી મિત્રો એ પણ ઉદ્યોગ સાહસિકો હોય છે એ જોતા હોય છે તો આ બધી વિગતો જે છે એ ઉદ્યોગ સાહસિક જે છે એની અંદર હોવી જોઈએ ઉદ્યોગ સાહસિકતાનો જુસ્સો ધરાવતી હોય અને જે ઉદ્યોગની અંદર ક્ષેત્રમાં સક્રિય રીતે સંકળાયેલી હોય તેવી વ્યક્તિઓને યોજક નિયોજક કે ઉદ્યોગ સાહસિક કે ઉદ્યોગ સાહસપતિ કે ઉદ્યોગ સાહસવીર તરીકે પણ ઓળખવામાં આવે છે એની અંદર જુસ્સો હોય કોઈ વ્યક્તિ જે છે ઉદ્યોગ ક્ષેત્રમાં સક્રિય હોય બિઝનેસની અંદર ખાસ એ નવા નવા સ્ટેપ લેતા હોય દાખલા તરીકે આપણે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ રહીએ તો અનિલ અંબાણી તો એની અંદર તમે આ બધી જે વિગતોની મેં ચર્ચા કરી એ બધી વિગતો એનામાં જોવા મળતી હોય છે તમને એટલા માટે એને શું કહી શકીએ ઉદ્યોગ સાહસિક છે એવું આપણે એને કહી શકીએ તો સૌ પ્રથમ ઉદ્યોગ સાહસિક શબ્દ છે એ ક્યાંથી ઉતરી આવ્યો છે તો એ ફ્રેન્ચ શબ્દ છે ઉદ્યોગ સાહસિક એ મૂળ ફ્રેન્ચ શબ્દ જે છે એ એન્ટરપ્રેન્ડર છે એન્ટરપ્રેન્ડર પરથી એ ઉતરી આવ્યો છે ઉદ્ભવ્યો છે તો ખાસ એ યાદ રાખવું ટૂંકા પ્રશ્નમાં તમને પૂછાઈ શકે છે તો એની આ જે છે ચર્ચા આપણે કરીએ એનો મતલબ શું થાય છે કે એન્ટરપ્રેન્ડર ટ્રેન્ડરનો મતલબ તો કે જેનો અર્થ થાય છે જવાબદારી ઉઠાવવી બરાબર ઉદ્યોગ સાહસિકનો ટૂંકમાં અર્થ કેવો હોય તો શું કહી શકાય કે જવાબદારી ઉઠાવવી કે કંઈ હાથમાં લેવું અને એ કાર્ય એ સંપૂર્ણ કરીને જ રહે છે તો આ એક એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમના વ્યવસ્થાતંત્ર અને સંચાલનની જે જવાબદારી છે એને ઉઠાવે છે અને એની અંદર જે પડકારો આવે છે એનો સામનો પણ કરે છે તો આ એના અર્થની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ છીએ અને અહીંયા હું તમને બધી વ્યાખ્યાઓ આપું છું સ્ક્રીનશોટ પાડીને પછી તમે લખી શકો છો તમારી બુક્સની અંદર અને જો આની અંદરથી બધી વ્યાખ્યાઓ તમારે એક્ઝામની અંદર લખવાની નથી પણ ખાસ હા જે નામની સાથે તમારે અહીંયા અમેરિકામાં ઘણીવાર ઉદ્યોગપતિની વ્યાખ્યા પીટર એફ ડ્રકર ફ્રેડ નાઇટ એપી એલેક્ઝાન્ડર જોસેફ પીટર રિચાર્ડ કેન્ટિલોન આ બધા જે ઉદ્યોગ સાહસિકોને વ્યાખ્યાઓ આપી છે એમાંથી મહત્ત્વની જે વ્યાખ્યાઓ છે એ તમારે એક્ઝામની અંદર લખવાની છે વિદ્યાર્થી મિત્રો બધી વ્યાખ્યાઓ દર્શાવવાની નથી હા પણ સમજવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમને નવા વિચારો આવી શકે કે એમના વિચારો શું છે તો આપણે એક વ્યાખ્યાને આમાંથી સમજીએ જે છે પીટર એફ ડ્રકરના મત મુજબ કોને કહેવાય ઉદ્યોગ સાહસિક તો પીટર એફ ડ્રકર એવું કહે છે કે ઉદ્યોગ સાહસિક છે ને એ હંમેશા પરિવર્તનની તપાસ કરે છે એટલે કે કાંઈક નવું આપે છે સમાજને તેનો પ્રત્યુત્તર જે હોય છે એ પ્રત્યુત્તર આપે છે અને એક તક તરીકે તેનો લાભ લે છે મેળવે છે બરાબર એ તક મળી છે એ બિઝનેસની અંદર એપ્લાય કરે છે અને આગળ વધારે પડતું કાર્ય કરે છે અને એની અંદર સક્સેસફુલ સ્ટેપ લેવા માટે ઘણા બધા વિચારો કરે છે એને અમલમાં મૂકતા પહેલાં તો એવું પીટર એફ ડ્રકરના મત મુજબ ઉદ્યોગ સાહસિક છે એ હંમેશા પરિવર્તનની તપાસ કરે છે અને એક તક તરીકે તેનો લાભ મેળવે છે ત્યારબાદની જે વ્યાખ્યા છે એ અમેરિકામાં ઘણીવાર ઉદ્યોગ સાહસિકની જે વ્યાખ્યા છે અમેરિકન ઉદ્યોગ સાહસિકો મુજબની એ એવું કહેવા માગે છે ઉદ્યોગ સાહસિક એ એવી વ્યક્તિ છે જે તેનો પોતાનો નવો અને નાના કદનો ધંધો શરૂ કરે છે એટલે કે પોતાનો બિઝનેસ શરૂ કરે છે જે નાનો હશે પણ ન્યૂ હોય છે ક્રિએટિવ હોય છે કે જે બીજા કોઈએ શરૂ કરેલો હોય છે નહીં તો એવું અમેરિકાના ઉદ્યોગ સાહસિકો છે એના મત મુજબ એને પણ ઉદ્યોગ સાહસિક કહેવામાં આવે છે તો આવી રીતના જે આપણે આ અર્થની વ્યાખ્યાઓ જુદી જુદી સમજ્યા તો એના નિષ્પત્તિ રૂપે આપણે શું કહી શકીએ કે જે ઉદ્યોગ સાહસિકો છે એ ઉદ્યોગની સફળતા માટેના પ્રયત્નો કરવાનું કરે છે પણ એ બંને શબ્દો માટે એટલે કે નેતાગીરી નવીનતા સર્જનાત્મકતા ઔદ્યોગિક દ્રષ્ટિકોણ સખત પરિશ્રમ દીર્ઘદ્રષ્ટિ મહત્તમ નફાકારકતા વગેરે બાબતોના મહત્ત્વને જાણે છે સમજે છે અને એના ઉપર વધારે વિચારો કરીને પછી એને ઉદ્યોગ સાહસિકતાના માધ્યમથી સમાજને પણ ઉપકારક સાબિત થાય છે અને તે પરિ વાહક છે તે પ્રગતિનો પર્થદર્શક છે એમ માનીને તે સ્વિકાસની સાથોસાથ વિકાસની કામગીરી પણ કરે છે એટલે કે પોતાનો તો વિકાસ થવો જ જોઈએ પણ રાષ્ટ્રનો પણ વિકાસ થવો પડે એની સાથે જે માણસો છે એનો પણ વિકાસ થવો પડે એવી દૃષ્ટિથી જો બિઝનેસ કોઈ કરતું હોય તો એને આપણે ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખીશું તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે જે આપણે ઉદ્યોગ સાહસિકનો અર્થ સમજ્યા એ સારો એવો તમને સમજાણો હશે હવે પછીનો જે આપણો વિડીયો લેક્ચર રહેવાનો છે એની અંદર તમારે સમજવાનું છે ઉદ્યોગ સાહસિકના લક્ષણો તો વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર